અમરેલી ખાતે દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયેલ, જેમાં 25 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવેલ. આ તકે ટ્રસ્ટના પ્રમુખ દ્વારા મહાનુભાવોને શબ્દોથી સ્વાગત કરેલ. અમરેલીમાં દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયેલ, જેમાં 25 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, ત્યારે સંતો મહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવેલ. આ તકે ટ્રસ્ટના પ્રમુખ દ્વારા આવેલ મહાનુભાવોને શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ છે, ત્યારે નાની બારાઓ દ્વારા દીપ પ્રગટાવેલ અને સંતો મહંતો સહિત મહાનુભાવો દ્વારા લગ્ન જીવન સુખી સંસારમાં કાયમ રહે તેવા આશીર્વાદ આપેલ છે. ત્યારે આ સમૂહનું આયોજન દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાર્દિકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ. આ તકે નવવધુએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ છે. ત્યારે આ તકે દાતાઓનું સાલ ઓઢીને સન્માન કરવામાં આવેલ છે. ત્યારે હાલ સંતોની પાવન પધરામણી એવા રાજેન્દ્ર બાપુની વચ્ચે વિદાય આપીને સંતોએ શુભ આશીષ આપેલ છે. આ તકે મનુભાઈ ચાવડા, કાદરી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ છે. ત્યારે આ તકે સમૂહ લગ્નના આયોજક દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાર્દિકભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું. ZS TV